નમસ્તે બાળ મિત્રો, જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં? તમને બધાને ખબર જ છે, આપણે આગળના વિડીયોમાં હિન્દીમાં સ્વર અને વ્યંજન શીખી ગયા હતા. તો આજે આપણે મૂળાક્ષર જોઈ ગયા, હવે આપણે બારાક્ષરી શીખવાનું છે. તો તમને બધાને બારાક્ષરી તો ખબર જ હશે, કારણ કે તમે આગળના ધોરણમાં શીખીને જ આવ્યા છો. આજે આપણે એના ઉપરથી થોડાક શબ્દો જોઈએ. સૌથી પહેલાં કક્કામાં કયો અક્ષર આવે? ક. તમે આગળના વિડીયોમાં જોયું હતું કે ક્યારેય વ્યંજન પૂરા હોતા નથી. બધા વ્યંજન કેવી રીતે બને? સ્વરથી બને. તો વ્યંજન ક કેવી રીતે બને છે? તો ક પ્લસ અ એટલે શું થાય? ક. વ્યંજન ક છે, ક હોય ક્યારેય પૂરો ન હોય, ક છે અધૂરો હોય, એમાં જ્યારે સ્વર અ મળે ત્યારે શું બને છે? ક. તો એના ઉપરથી શબ્દ જોઈએ તો પહેલો શબ્દ છે કમલ. કમલ એટલે કમળ. કમલ કેવી રીતે બને છે? તો ક કેવી રીતે બને? ક પ્લસ અથી. એવી રીતે વ્યંજન મ કેવી રીતે બને એ પણ આપણે આગળ જોયું હતું. દરેક વ્યંજન અથી બને, દરેક વ્યંજન સ્વર અથી બને. એટલે ક પછી મ છે, તો મ પણ કેવી રીતે બનશે? મ પ્લસ અ, ત્યારે આ મ પૂરો બને. એવી રીતે લ જોઈએ તો લ પણ કેવી રીતે બનશે? લ પ્લસ અ, ત્યારે બને ક મ લ. તો કમલ શબ્દ કેવી રીતે બને એને લખવું હોય તો ક પ્લસ અ પ્લસ મ પ્લસ અ પ્લસ લ પ્લસ અ. એટલે કમલ શબ્દ છે એમાં દરેક અક્ષર છે સ્વર અથી બનેલા છે. એવી રીતે નયન, તો નયન પણ એવી રીતે બનેલો છે. નયનનું ગુજરાતી શું થાય? નયન. નયન પછી છે ચરણ. ચરણ એટલે ચરણ અથવા પગ. ચરણ પછી છગન. છગન એટલે છગન. હવે સ્વરમાં તમને બધાને ખબર, અ પછી શું આવે? આ વ્યંજન બારાક્ષરીમાં ક પછી શું આવે? કા. તો કા કેવી રીતે બને છે? તો ક પ્લસ આ. સ્વરમાં અ પછી આવે આ. જ્યારે કમાં અ મળે તો ક બને છે, કમાં આ મળે તો કા બને. તમે કા વાળો કોકો પણ આગળના ધોરણમાં શીખી ગયા હશો. કા ખા ગા, તો આ બધા જ અક્ષર કેવી રીતે બને છે? કા વાળા કક્કાના દરેક અક્ષર સ્વર આથી બને. ક પ્લસ આ એટલે કા. એવી રીતે તમે આ શબ્દ જોવો ગાય, તો ગાય શબ્દમાં ખાલી બે અક્ષર નથી, કેટલા અક્ષર છે? ચાર અક્ષર છે. તમે એને છૂટા પાડો તો ગાય કેવી રીતે બને? ગ પ્લસ આ. ગ પ્લસ આ આવી રીતે લખો ત્યારે તમને ગા મળે. ગ પ્લસ આ એટલે ગા. એવી જ રીતે ય કેવી રીતે બને તો એ આપણે જોયું. ક પ્લસ અ એટલે ક બને. એવી રીતે ય પ્લસ ય, ત્યારે બનશે ય. ય પ્લસ અ અને ગ બનશે ગ પ્લસ આ. તો ગાય શબ્દ એ ચાર અક્ષરથી બનેલો છે. ગ પ્લસ આ પ્લસ ય પ્લસ અ. તો તમને કોઈ પૂછે કે આ હિન્દીના શબ્દો કેવી રીતે બને, તો તમને ખબર હોવી જોઈએ કે એમાં ક્યાં ક્યાં સ્વર આવશે અને કેવી રીતે બને. ગાય શબ્દ ખાલી ગા અને યથી બનતો નથી. તો આ વસ્તુને તમે, તમને ખબર મોટા ધોરણમાં આવો ને ત્યારે ખબર હોવી જોઈએ. ક્યારેક મોટા છોકરાઓને તમે પૂછજો તો એમ કહેશે કે આ શબ્દ એ ખાલી ત્રણ અક્ષરથી બનેલો છે, પરંતુ એવું નથી. તો આ વસ્તુની ખબર તમને અત્યારે નહીં, જ્યારે મોટા થાવ ને ત્યારે પણ હોવી જોઈએ. ગાય એટલે ગાય. ગાય પછી છે નાવ. તો નાવ તમને બધાને ખબર હોય, નાવ એટલે શું થાય? હોડી. અનાર. અનાર એટલે દાડમ. લડકા એટલે છોકરો. હવે આ પછી તમે સ્વર આગળ જોઈ ગયા હતા, આ પછી આવશે ઈ. જ્યારે કમાં આ ઈ મળશે, આ અડધો ઈ છે એ મળશે, ત્યારે શું બનશે? રસવાઈ. કી. કી આવશે પણ એમાં આવશે રસવાઈ. તો એના ઉપરથી શબ્દ જોઈએ ગિટાર. ગિટાર એટલે ગિતાર, પણ એમાં ગી છે કેવી રીતે બનેલો છે? તો ગ પ્લસ ઈ. ટા છે કેવી રીતે બનેલો છે? તો ટ પ્લસ આ એટલે ગિતાર બને. ર છે ર પ્લસ અથી બનેલો છે. તો એવી રીતે ગિતાર બનશે. ગિટાર એટલે ગિતાર. હવે ગિતાર પછી છે ગુડિયા. ગુડિયા એટલે ઢીંગલી. પિતા એટલે પિતા અને ડાકિયા એટલે ટપાલી. હવે તમને ખબર જ છે આ ઈ પછી ક્યો આવશે? આખો ઈ આવશે. ઈ પછી ઈ આવશે પણ આ અડધો ઈ છે અને આ આખો ઈ. તો ક પ્લસ ઈ એટલે શું બનશે? કી. પણ આમાં રસ્વાઈ હતી, આમાં આવશે દીર્ઘાઈ.
એના પછી શબ્દો જોઈએ તો એમાં છે લાઠી. તો લાઠીમાં તમને ખબર છે લ કેવી રીતે બનશે, લ પ્લસ અ પ્લસ ઠ કેવી રીતે બનશે, તો ઠ પ્લસ ઈ. તો આખો શબ્દ કેવી રીતે બને, લ પ્લસ આ પ્લસ ઠ પ્લસ ઈ. લાઠી એટલે લાકડી, બકરી એટલે બકરી, કહાની એટલે વાર્તા, અને લકડી એટલે લાકડી. હવે એ પછી આવશે ઉ, આ અડધો ઉ છે આ આખો ઉ. એ પછી આવશે ઉ, તો ઉ કેવી રીતે બને છે, ક પ્લસ ઉ એટલે કુ. ઉ માંથી શું બને, તો કુ. ક પ્લસ ઉ એટલે કુ. તમે કુ વાળા કક્કો જોયા હશે, તો કુ વાળા કક્કાના બધા જ અક્ષર તેનાથી બને, આ ઉથી બને. એમાં પહેલો અક્ષર ગુલાબ, ગુલાબ કેવી રીતે બનશે, તો ગ પ્લસ ઉ. ગ પ્લસ ઉ પ્લસ લ પ્લસ આ પ્લસ બ પ્લસ અ. આ છ અક્ષર ભેગા મળે ત્યારે શું બને, ગુલાબ. ગુલાબ એટલે ગુલાબ. શિશુ એટલે બાળક, ગુડિયા એટલે ઢીંગલી, તુલસી એટલે તુલસી. હવે આખો ઉ આવશે, તો એમાં જ્યારે ક પ્લસ ઉ બને ત્યારે શું બને, કુ. પણ આમાં રસવાવાળું કુ હતું અને આ દીર્ઘાવાળું કુ થાય. એમાં મયુર શબ્દને તમે છૂટો પાડો, તો મ પ્લસ અ પ્લસ ય પ્લસ ઉ, એમાં ઉ આવશે આખો ઉ, પ્લસ ર પ્લસ અ. તો એવી રીતે તમને આ બધા શબ્દ પણ હવે છૂટા પાડતા આવડે, કે આ કેવી રીતે બને, લુ કેવી રીતે બને, એવી રીતે તૂફાન. તો તમારે આ બધા શબ્દને છૂટા પાડી અને લખવાના. આલુ એટલે બટેટા, તૂફાન એટલે તોફાન, ને તરબૂચ એટલે તરબૂચ. હવે ઉ પછી છે એ આવે, તો ક પ્લસ એ એટલે બનશે કે. કે વાળા શબ્દમાં કેલા, કેલા એટલે કેળા. કેસ એટલે વાળ, સફેદ એટલે સફેદ, અને જલેબી એટલે જલેબી. હવે કેલા કેવી રીતે બને છે, તો ક પ્લસ એ પ્લસ લ પ્લસ આ. એવી રીતે તમારે નીચેના ત્રણ શબ્દ તમારે જાતે બનાવવાના. હવે ક પછી આવશે, કે પછી આવશે કે. કે કેવી રીતે બનશે, તો ક પ્લસ એ. ક પ્લસ એ એટલે કે. કેમાંથી શબ્દ છે પૈસા, તો પૈસા શબ્દને તમે છૂટો પાડો, તો કેવી રીતે આવશે, પ પ્લસ એ પ્લસ સ પ્લસ આ એટલે પૈસા. પૈસા એટલે પૈસા. એના પછી છે કનૈયા, કનૈયા એટલે કાનુડો. પેર એટલે પગ, અને મેદાન એટલે મેદાન. હવે એ પછી છે ઓ, તો ક પ્લસ ઓ એટલે શું બનશે, કો. ક પ્લસ ઓ એટલે કો. કો ઉપરથી શબ્દ છે તોતા, તોતા બનશે ત પ્લસ ઓ પ્લસ ત પ્લસ આ. તોતા એટલે પોપટ, અને કોમલ એટલે કોમલ. પોશાક એટલે કપડાં, ઢોલક એટલે ઢોલક. હવે ઔ વાળા શબ્દ છે, તો ક પ્લસ ઔ એટલે શું બને, કૌ. કૌ ઉપરથી શબ્દ કૌવા, કૌવા એટલે કાગડો. નૌકા એટલે હોડી. ઔષધ એટલે દવા, અને લૌકી એટલે દૂધી. તો આ બધા શબ્દ પણ તમારે છૂટા પાડીને લખવાના. હવે કમ છે, તો ક પ્લસ અમ ત્યારે શું બને છે, કમ. કમ ઉપરથી પહેલો શબ્દ છે તિરંગા, તિરંગા એટલે તિરંગો ઝંડો. તમને બધાને ખબર છે આપણા રાષ્ટ્રધ્વજમાં કેટલા રંગ છે, ત્રણ રંગ, કેસરી સફેદ અને લીલો, અને વચ્ચે એક અશોકચક્ર છે, તેથી તેને શું કહેવાય, તિરંગો ઝંડો. તિરંગા પછી બંદર, બંદર એટલે વાંદરો. મંદિર એટલે મંદિર, અને ગંગા એટલે ગંગા. ગંગા શેનું નામ છે, નદીનું નામ. હવે કમ, કમ પછી આવશે કહ. કહ કેવી રીતે બને, તો ક પ્લસ અહ એટલે બનશે કહ. તો આ બધા શબ્દો તમે જોયા, તિરંગાને તમે છૂટો પાડો તો કેવી રીતે બને, ત પ્લસ ઈ. ખાસ ધ્યાન રાખવાનું, ઈ કઈ આવશે, આ અડધો ઈ આવશે.
રસવાઈ છે એટલે અડધો ઈ આવશે, તો પ્લસ ઈ પ્લસ ર પ્લસ અમ પ્લસ ગ પ્લસ આ એટલે તિરંગા બનશે. તો આ શબ્દને તમારે કેવી રીતે લખવાના, તો આ જે બોર્ડ ઉપર મેં આપ્યું છે એ બધું તમારે તમારી સીડબલ્યુમાં આવી રીતે જ લખવાનું છે. અને પાછળના પેજ ઉપર તમારે શબ્દને છૂટા પાડવાના. પહેલો શબ્દ છે કમલ. કમલ શબ્દ તમે છૂટો પાડશો તો કેવી રીતે બનશે, કમલ બરાબર ક પ્લસ અ પ્લસ મ પ્લસ અ પ્લસ લ અને પ્લસ અ. આ રીતે કમલ શબ્દ બને, ક પ્લસ અ પ્લસ મ પ્લસ અ પ્લસ લ પ્લસ અ. એવી રીતે બીજો શબ્દ આપણે લઈએ કનૈયા. તો કનૈયા બરાબર શું લખવાનું, ક પ્લસ અ પ્લસ ન પ્લસ એ પ્લસ ય અને પ્લસ આ. તો આ રીતે પાછળના પેજ ઉપર તમારે એકથી શરૂ કરી અને ગંગા સુધીના બધા જ શબ્દ તમારે છૂટા પાડીને લખવાના. કારણ કે હવે તમને આ વિડીયોમાં સમજ્યા પછી આવડશે કેવી રીતે આપણે શબ્દને છૂટા પાડીશું. કનૈયા તો એમાં ક કેવી રીતે બને, ક પ્લસ અ થી, ને કેવી રીતે બને તો ન પ્લસ એ થી, અને યા છે તો ય પ્લસ આ. એવી રીતે તમને ગમે એ શબ્દ બનાવતા આવડે તો આ દરેક શબ્દ તમારે તમારી સીડબલ્યુમાં લખી લેવાના અને એના અક્ષરોને છૂટા પાડવાના છે. આમાં ક અ લખો ત્યારે ક મ બધા જ અક્ષર કેવા હોવા જોઈએ, ખોળા, એટલે કે બધા જ અક્ષર અડધા આવશે. તો આ રીતે તમારે અક્ષરોને છૂટા પાડી બધા શબ્દો બોર્ડ ઉપરથી વ્યવસ્થિત સારા અક્ષરે એક પણ ભૂલ વગર લખવાના છે. નમસ્તે.